માઠીની લખેલી સુવાર્તા 28મો અધ્યાય માઠીની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય અને વિશ્રામવારની આખરે અઠવાડિયાના પહેલે દિવસે પો ફાટ્યો ત્યારે મગદાલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી અને જુઓ મોટો ધરતીકંપ થયો કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો તેનું રૂપ વીજળીના જેવું ને તેનું કપડું બરફના જેવું ઊંચું હતું અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું બિયોમાં કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો તે અહીં નથી કેમ કે તેના કયા પ્રમાણે તે ઉઠ્યો છે આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોઈલામાંથી તે ઉઠ્યો છે અને જુઓ તે તમારી આગળ ગાલીમાં જાય છે ત્યાં તમે તેને જોશો જુઓ મેં તમને કહ્યું છે ત્યારે તેઓ બીક તથા હર્ક સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ અને જુઓ ઈસુએ તેઓને મળીને કહ્યું કુશળતા અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું ત્યારે ઈસુ તેઓને કહે છે બિહોમાં જાઓ મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીમાં જાય ને ત્યાં તેઓ મને જોશે અને તેઓ જતી હતી એટલામાં જુઓ ચોકીદારોમાંના કેટલાય કે નગરમાં જઈને જે જે થયું તે સગું મુખ્ય યાજકોને કહી દીધું ત્યારે તેઓએ ત્યાં વડીલો એકઠા થઈને મનસુબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા અને જો એ વાત હાકેમને કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું પછી તેઓએ નાણાં લીધા ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવે છે પણ 11 શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું ત્યાં ગયા અને તેઓએ તેને જોઈને તેનું ભજન કર્યું પણ કેટલાકને સંદેહ આવ્યો અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો પિતા તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.